हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय मामादेव। तना एजुकेशन कैम्पस द्वारा आपणे जे ऑनलाइन विडियो टीचिंग नी प्रक्रिया शुरू छे, जेमा विषय गणित। गणित मां आपणे प्रकरण 11 पूर्ण करेला छे। प्रकरण 12 छे बीजगणितीय पदावली, કે જેમાં આપણે ચલ, અચલ, પદ, અવયવ, ત્રિચાર્ટ, સજાતીય પદ, વિજાતીય પદ આ બધા જ છે એની સમજૂતી મેળવી અને સ્વાધ્યાય 12.1 માં આપણે એને ગણતરી પણ કરી કે કેવી રીતે કોને સજાતીય પદ કહેવાય, કોને વિજાતીય પદ કહેવાય। મને આશા છે કે હવે તમને એ આવડી ગયેલું હશે। ત્યારબાદ આપણે સ્વાધ્યાય 12.2 ના 1-4 દાખલા છે કે જેમાં સજાતીય પદ સાથે ગોઠવી અને સાદુરૂપ કરવાનું, સાદુરૂપ એટલે કે સરવાળા બાદબાકી કરવાના હતા, એ આપણે આગળના પીરિયડમાં 1-4 દાખલા જોયા। મને આશા છે કે હવે તમને આવડી ગયેલા હશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ પીરિયડમાં સ્વાધ્યાય 12.2 નો દાખલો 5મો જોઈએ કે જેમાં સજાતીય પદને ગોઠવી સાદુરૂપ આપવાનું છે। તો આપણે એનો દાખલો નંબર 5 જોઈએ। તો કે 5x² - 5x² + 3y² - 3y² - x² + 8xy² - 3y² અહીંયા કાઉન્ટ નથી એટલે આપણે છોડવાના નથી, ડાયરેક્ટ આપણે ક્યુ સ્ટેપ આવશે તો કે સૌ પ્રથમ આપણે સજાતીય પદ છે એને સાથે ગોઠવશું। તો અહીંયા જોઈએ આપણે સૌ પ્રથમ એક્સ નો વર્ગ વાળા પદ ગોઠવીએ, આપણે કાઉન્સ કરીએ એટલે તમને સહેલું રહે। વાય એક્સ 5x² - y, હવે એવું જ એક્સ ના વર્ગ વાળું પદ છે એ વિદ્યાર્થી મિત્રો બીજું ક્યાં છે? તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એનું બીજું પદ કે જેમાં એક્સ નો વર્ગ અને વાય પણ હોય, તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 3y² એક્સ નો વર્ગ છે અને વાય છે, તો પ્લસ 3y² હવે આમાં બે જ પદ છે એટલે આપણે કૌંસ પૂરો કરીએ છીએ, વચ્ચે શું આપણે મૂકીએ છીએ પ્લસ ની નિશાની। હવે આપણે કેવું ગોતવાનું છે પદ, તો જેમાં વાય નો વર્ગ હોય ને, એવું પેલા આપણે એક્સ ના વર્ગ વાળું શોધ્યું, હવે વાય નો વર્ગ, તો એવું એક જ પદ છે 8xy² હવે કેવું પદ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે એક્સ નો વર્ગ હોય જેમાં વાય અને કાય નો, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્લસ -5x² એવું બીજું પદ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? તો કે ખાલી x² પ્લસ x² હવે કયું પદ શોધવાનું? તો કે જેમાં વાય નો વર્ગ હોય એવું પદ, તો તમે જોઈ શકો છો અહીંયા અહીંયા પ્લસ -3y² હજી એવું પદ, તો કે આ રહ્યું -y² હજી એવું ત્રીજું પદ છે -3y² હવે આપણે શું કરવાનું છે? તો કે એમાંથી આપણે જે ચલ છે એને કોમન કાઢી, તો પેલા દાખલામાં શું આવે કોમન? તો કે x² y, અહીંયા શું છે? તો કે 5, અને અહીંયા કયું અચલ છે? તો કે 3। હવે એવી જ રીતે પ્લસ, આવું પદ એક પણ નથી વિદ્યાર્થી મિત્રો, આ બે માંથી અચલ શું નીકળી જાય? તો કે 8xy² પ્લસ આમાંથી શું નીકળે? તો કે x² અહીંયા -5 વધે, તો અહીંયા કાંઈ નથી, તો શું આવે +1। એવી જ રીતે આ ત્રણેયમાંથી કોમન શું નીકળશે વિદ્યાર્થી મિત્રો? તો કે એ ત્રણેયમાંથી કોમન છે શું આવે વિદ્યાર્થી મિત્રો? તો કે આમાંથી કોમન શું નીકળે વિદ્યાર્થી મિત્રો? તો કે y² અહીંયા -3, અહીંયા એક પણ નથી એટલે 1, અને અહીંયા પણ 3। હવે આપણે એનો સરવાળા અને બાદબાકી કરીએ, તો અહીંયા તમે જોઈ શકો તમને આવડી જાય 5 ને 3 8 x² y પ્લસ આ 8 છે એવું એક પણ પદ નથી એટલે એ પણ આપણે 8 એમનેમ મૂકીએ। ત્યારબાદ હવે આની અંદર આપણે પ્રોસેસ કરવાની છે, તો કે -+-, 5 માંથી 1 જાય તો કેટલા વધે 4, પણ કેવા? તો કે માઇનસ, કારણ કે 5 ની આગળ માઇનસ છે, મોટી સંખ્યાની આગળ માઇનસ ની નિશાની એટલે અહીંયા માઇનસ। ત્યારબાદ આ કૌંસમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો -+ થાય, તો 3 ને 1 4, પાછો -+ તો 4 ને 3 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો કે 7, પણ કેવા? તો કે -y²
હવે આપણે એને કાઉન્સમાંથી છોડીએ તો અહીંયા આઠ એક્સ નો વર્ગ વાય પ્લસ આઠ એક્સ વાય નો વર્ગ. હવે આ બે નિશાની છે વિદ્યાર્થી મિત્રો, તો કે પ્લસ માઇનસ માઇનસ ફોર એક્સ નો વર્ગ. અહીંયા પણ પ્લસ માઇનસ માઇનસ સેવન વાય નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ આવી જાય છે, કારણ કે હવે બધાના ચલ છે એ કેવા છે વિદ્યાર્થી મિત્રો, તો કે અલગ અલગ છે. બધાના ચલ અલગ અલગ છે એટલે હવે આની વચ્ચે ગણતરી થશે નહીં. હવે જોઈએ આપણે દાખલા નંબર છ. દાખલો છઠ્ઠો છે વિદ્યાર્થી મિત્રો, થ્રી વાય નો વર્ગ પ્લસ ફાઈવ વાય માઇનસ ફોર. કૌંસ પૂર્ણ, બીજો કૌંસમાં આઠ વાય માઇનસ વાય નો વર્ગ માઇનસ ચાર, કૌંસ પૂર્ણ. તો અહીંયા કૌંસ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, તો સૌ પ્રથમ આપણે છે કૌંસમાંથી એને શું કરીએ, બાર લઈએ. તો અહીંયા સૌ પ્રથમ આપણે એને કૌંસમાંથી બાર લઈએ, તો કે થ્રી વાય નો વર્ગ પ્લસ ફાઈવ વાય માઇનસ ફોર. હવે તમને એમ થશે અહીંયા કૌંસની નિશાની શા માટે ન બદલી, તો કે અહીંયા એક પણ નિશાની નથી. ત્યારબાદ આ કૌંસ છોડીએ તો કે માઇનસ એટ વાય. હવે અહીંયા આપણે આ નિશાની છે એટલે આની આરે આને શું કરવાનું, ગણતરી. માઇનસ માઇનસ શું આવે વિદ્યાર્થી મિત્રો, તો કે પ્લસ વાય નો વર્ગ. અહીંયા પણ માઇનસ માઇનસ તમે જોઈ શકો છો, માઇનસ અને માઇનસ આની આની સાથે, તો માઇનસ માઇનસ પ્લસ ફોર. હવે આપણે શું કરશું, તો કે સરખા સરખા પદ છે એને જોડશું, એટલે કે સજાતીય પદ. તો સૌ પ્રથમ આપણે કેવું લેવાનું, તો કે વાય ના વર્ગ વાળું. તો અહીંયા આપણે કૌંસમાં થ્રી વાય નો વર્ગ. હવે એવું જ વાય ના વર્ગ વાળું પદ શોધો વિદ્યાર્થી મિત્રો, ક્યાં છે, તો કે અહીંયા એની આગળ નિશાની પ્લસ વાય નો વર્ગ. હવે એવું એક પણ નથી એટલે આપણે કૌંસ કરી દઈએ, અહીંયા શું લખશું પ્લસ. હવે ખાલી વાય વાળું પદ, તો ખાલી વાય વાળું પદ છે અહીંયા ફાઈ અને વાય. અહીંયા આપણે માઇનસ ન મૂકી શકીએ કારણ કે અહીંયા પ્લસ છે. માઇનસ વાય વાળું પદ કયું છે, તો કે એટ વાય. અહીંયા પણ કૌંસ પૂર્ણ. હવે આપણે કેવા પદ લેશું, તો કે જેમાં ચલ નથી એવા અચલ. તો કે અહીંયા પહેલું પદ આવે અચલ ચાર, એની આગળ માઇનસ છે એટલે માઇનસ પ્લસ ચાર. હવે આની વચ્ચે આપણે શું કરવાનું છે, પહેલા કોમન કાઢીએ આપણે. તો આ બંનેમાં કોમન શું નીકળી જાય વિદ્યાર્થી મિત્રો, ચલ છે એ નીકળી જાય, તો કે વાય નો વર્ગ. અહીંયા શું વધે થ્રી, અહીંયા કાંઈ નથી એટલે આપણે વન મૂકીએ. પ્લસ અહીંયા પણ આપણે બંનેમાંથી ચલ છે કોમન વાય, ફાઈવ માઇનસ એટ. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે એમ જ કરવાનું છે, આમાં ચલ છે જ ને એટલે કોમન નીકળશે નહીં. હવે આ બધાની વચ્ચે આપણે કૌંસમાં શું કરવાનું છે, તો કે ગણતરી. આ બંને વચ્ચે સરવાળો, ત્રણ ને એક ચાર, વાય નો વર્ગ પ્લસ ફાઈવ માઇનસ એટ. આઠ માંથી પાંચ જાય પણ પાંચ માંથી આઠ નો જાય, તો અહીંયા નાની સંખ્યામાંથી મોટી બાદ કરો તો આગળ શું મૂકવાનું, માઇનસ થ્રી. આઠ માંથી પાંચ જાય તો ત્રણ, પણ આપણે શું કર્યું, નાની નિશાની આગળ છે એટલે કે માઇનસ પ્લસ. હવે અહીંયા શું થશે, તો કે માઇનસ પ્લસ માઇનસ, ચાર માંથી ચાર જાય તો શૂન્ય. હવે આપણે એને મૂકીએ કૌંસની બહાર, તો કે ફોર વાય નો વર્ગ અહીંયા પ્લસ માઇનસ માઇનસ થ્રી, અહીંયા વાય આવશે વિદ્યાર્થી મિત્રો, વાય, શૂન્ય લખવાનો નહીં. તો અહીંયા આપણો આ છઠ્ઠા દાખલાનો જવાબ છે ફોર વાય નો વર્ગ માઇનસ થ્રી વાય આવે છે. તો અહીંયા આપણો દાખલો, આપણો દાખલો પહેલો સ્વાધ્યાય બાર પોઈન્ટ બે નો પહેલો દાખલો છે અને આઠ છ દાખલા પૂર્ણ થાય છે. હવે જોઈએ આપણે દાખલો બીજો. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા બીજામાં જોઈએ, સરવાળા કરો. હવે અહીંયા આપણે સરવાળા કરવાના છે, પણ સરવાળાની સાથે સાથે જો નિશાની માઇનસની હોય તો બાદબાકી પણ કરવી પડે. કેવી રીતે સરવાળા, તો અહીંયા તમારે જ્યાં જ્યાં અલ્પ વિરામ આપ્યા છે, જુઓ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, આ જ્યાં જ્યાં અલ્પ વિરામ આપ્યા છે ત્યાં સરવાળા મૂકવાના. આપણે પહેલો દાખલો કરીએ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે થ્રી એમ એન. હવે અલ્પ વિરામ છે ત્યાં શું મૂકવાનું, પ્લસ. પછી અહીંયા નિશાની બે ભેગી થઈ તો આને કૌંસમાં લઈ લેવાનું, ફાઈવ એમ એન. પાછો અલ્પ વિરામ આવે એટલે પ્લસ, એટ એમ એન. પાછો અલ્પ વિરામ એટલે ત્યાં પ્લસ,
બે નિશાની સાથે થાય એટલે માઇનસ ફોર એ. આવી રીતે સૌ પ્રથમ આપણે એની રકમ બનાવવાની છે કે જ્યાં જ્યાં અલ્પવિરામ છે ત્યાં પ્લસ મૂકવાનું. જો બે નિશાની સાથે થાય તો પાછળની નિશાનીને પાછળની પદ છે એને કૌંસમાં લેવાનું. હવે આપણને આપણી રકમ મળી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા તમે ચારે જુઓ, ચારેમાં એમએન 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 એટલે આપણે એને સજાતીય જ છે બધા પદ. તો આપણે ડાયરેક્ટ કરીએ તો કે ચારેય સંખ્યામાંથી કોમન શું નીકળે એમ અને એન. અહીંયા શું વધે છે તો કે થ્રી. હવે અહીંયા પ્લસ માઇનસ શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે પ્લસ માઇનસ માઇનસ ફાઈવ. એવી જ રીતે અહીંયા પ્લસ એટ અને પ્લસ માઇનસ માઇનસ ફોર. આપણે એક સ્ટેપ ઓછું કર્યું કારણ કે ઇઝી છે, ચારે ચાર સજાતીય પદ છે એટલે આપણે સાથે ગોઠવવાની જરૂર નથી. હવે આપણે અહીંયા આની ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પ્લસ પ્લસ વાળા પદ છે એની ગણતરી આપણે પહેલા કરી લેવાય. આ ત્રણ છે એ પ્લસ છે, આઠ છે એ પણ પ્લસ છે. તો આઠ અને ત્રણ બંને પ્લસ છે તો એને આઠ નવ દસ અને કેટલા થાય અગિયાર. હવે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ, કેમ કે આઠની આગળ અહીંયા પ્લસ એટલે આ પ્લસ. હવે આ પાંચ અને આ બે કેવા છે માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ થાય તો પાંચ ને ચાર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો નવ, પણ કેવા માઇનસ, તો એમ અને એન. હવે આ બંને વચ્ચે આપણે ગણતરી કરીએ તો પ્લસ માઇનસ શું થશે માઇનસ અગિયાર માંથી કેટલા બાદ કરવાના વિદ્યાર્થી મિત્રો, તો કે અગિયાર માંથી નવ બાદ કરો તો કેટલા વધે તો કે ટુ એમ એન. તો આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે ટુ એમ એન. આપણો પહેલો દાખલો. હવે એનો દાખલો આપણે બીજો જોઈએ. બીજા દાખલામાં છે ટી માઇનસ એટ ટી ઝેડ, અહીંયા અલ્પવિરામ છે એટલે ત્યાં પ્લસ. તો સૌ પ્રથમ આપણે રકમ બનાવી કે ટી માઇનસ એટ ટી ઝેડ, અલ્પવિરામ છે એટલે પ્લસ. થ્રી ટી ઝેડ માઇનસ ઝેડ, અલ્પવિરામ આવે એટલે પ્લસ ઝેડ માઇનસ ટી. હવે અહીંયા પહેલા દાખલાની જેમ આપણી પાસે છે સજાતીય પદ સાથે નથી એટલે સૌ પ્રથમ આપણે સજાતીય પદ છે એ સાથે ગોઠવશું. તો પહેલું સજાતીય પદ આપણે ટી વાળા લઈએ તો અહીંયા આપણે ટી, પછી એ બીજું કયું આવશે વિદ્યાર્થી મિત્રો ટી વાળું પદ, તો કે બીજું ટી વાળું પદ છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો છેલ્લે માઇનસ ટી પ્લસ. હવે આપણે કયું પદ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો કે હવે આપણે પદ લેશું ટી અને ઝેડ વાળા. તો અહીંયા ટી અને ઝેડ વાળું છે થ્રી ટી ઝેડ, પછી લઈએ માઇનસ એટ ટી ઝેડ. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ હવે આપણે ઝેડ અને ઝેડ વાળા પદ ભેગા કરીએ તો પ્લસ ઝેડ અને માઇનસ ઝેડ. પેલા આ ઝેડ લીધો પછી આ ઝેડ લે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે આ બંનેમાંથી કોણ કોમન નીકળે છે, તો કે ચલ ટી. તો અહીંયા કાંઈ નથી તો કે માઇનસ વન માઇનસ વન. પ્લસ આ બંનેમાંથી કોમન શું નીકળે તો કે ટી ઝેડ. અહીંયા શું છે તો કે થ્રી અને અહીંયા એટ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બંનેમાંથી શું નીકળી જાય ચલ, તો કે ઝેડ. તો ત્યાં શું આવશે વન માઇનસ વન. હવે કૌંસની અંદર જે સંખ્યા છે એનું શું કરીએ આપણે ગણતરી. તો આ કૌંસની કરીએ તો કે એકમાંથી એક જાય તો શૂન્ય, પ્લસ અહીંયા આપણે કરીએ તો ત્રણમાંથી આઠ નો જાય અને બાદ કરીએ તો આગળ માઇનસ મૂકવું પડે. આઠમાંથી ત્રણ જાય તો પાંચ ટી ઝેડ, પ્લસ અહીંયા પણ એકમાંથી એક જાય તો શૂન્ય ઝેડ. તો વિદ્યાર્થી મિત્રો મેં કીધું તું એમ કે જેનો જવાબ આગળ શૂન્ય આવે એ સંખ્યા આપણે મૂકવાની નહીં. તો જવાબમાં શું આવે માઇનસ ફાઈવ ટી ઝેડ, આ આપણો જવાબ મળી જાય છે કારણ કે આ બંને સંખ્યા શૂન્ય છે એ આપણે મૂકવાની નથી. તો આપણો દાખલો બીજો પણ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આપણે દાખલા નંબર ત્રણ. હવે જોઈએ દાખલા નંબર ત્રણ. માઇનસ સેવન એમ એન પ્લસ ફાઈવ, અલ્પવિરામ આવે ત્યાં શું મૂકવાનું, તો કે પ્લસ. આપણે લખીએ માઇનસ સેવન એમ એન પ્લસ ફાઈવ, અલ્પવિરામ આવે ત્યાં પ્લસ
12mn+2, અલ્પ વિરામ આવે ત્યાં શું મૂકવાનું? પ્લસ. 9mn-8, અલ્પ વિરામ આવ્યું ત્યાં પ્લસ. ત્યારબાદ માઇનસ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે માઇનસ આવે છે એટલે આને કૌંસમાં મૂકશું, 2mn-3. હવે આપણી પાસે એક કૌંસ આવ્યો એટલે સૌ પ્રથમ આપણે એને કૌંસમાંથી છોડવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો કૌંસમાંથી વિદ્યાર્થી મિત્રો એને આપણે છોડીએ તો કે -7mn, આગળની બધી સંખ્યા એમનામ આવશે કારણ કે આગળની એક પણ સંખ્યા છે કૌંસમાં નથી. હવે અહીંથી આપણે શું કરવાનું છે તો કે અહીંથી આપણે વિદ્યાર્થી મિત્રો પ્લસ માઇનસ માઇનસ 2mn અને પાછળ પણ પ્લસ માઇનસ માઇનસ 3. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એને કૌંસમાંથી છોડી દીધો. હવે આપણે કોમન એટલે કે સરખા પદ, સજાતીય પદ છે સાથે ગોઠવવાના છે. તો સૌ પ્રથમ આપણે એમ અને એન વાળા પદ શોધીએ. તો અહીંયા સૌ પ્રથમ 7mn આપણે કૌંસમાં લખીએ એટલે તમને સરળ દે. હવે mn વાળું બીજું પદ છે તો કે પ્લસ 12mn. હવે શોધો આગળ તો કે 9, તો કે પ્લસ 9mn અને ત્યારબાદ છેલ્લે છે 2-mn. ચાર પદ છે એ એમ અને એન વાળા છે. હવે આપણી પાસે છે અચલ પદ કે જેમાં ચલ નથી, આપણે એવા ગોઠવીએ. તો પહેલું છે 5, ત્યારબાદ આવે છે પ્લસ 2, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો -8 અને -3. હવે આપણે શું કરવાનું છે તો કે કોમન. હવે આ ચારમાંથી શું નીકળી જાય છે વિદ્યાર્થી મિત્રો તો કે એમ અને એન. અહીંયા શું વધે તો કે 7, અહીંયા શું વધે તો કે mn કાઢીએ એટલે 12, ત્યારબાદ અહીંયા 9 અને -2. આમાં કાંઈ પણ કોમન ન નીકળે એટલે એ પદ આપણે એમનેમ લખીએ છીએ. હવે આપણે સરવાળો અને બાદબાકી, કૌંસની અંદર જે સંખ્યા આપી છે એના સરવાળા અને બાદબાકી કરીએ. તો સૌ પ્રથમ આપણે આ પદ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો એમાં શું, મેં પહેલા પણ કીધું આપણે પ્લસ પ્લસ વાળા પદ બંને ભેગા કરીએ છીએ. તો એ 12 અને 9 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 12 ને 9 21. વેરી ગુડ. તો અહીંયા આપણે પહેલા લખીએ 21. હવે માઇનસ માઇનસ વાળા ભેગા કરીએ તો કે માઇનસ અને માઇનસ એટલે -7 અને -2. -7 અને -2 તો માઇનસ અને માઇનસ પ્લસ થાય તો 7 ને 2 કેટલા થાય? 9. પણ અહીંયા કઈ નિશાની આવે? માઇનસ, એમ અને એન. એવી જ રીતે અહીંયા પણ આપણે કરીએ તો કે આ બંને પ્લસ છે તો કે 5 ને 2 કેટલા થાય? 7. અને આ બંને માઇનસ માઇનસ પ્લસ, ભલે માઇનસ રહ્યા પણ 2 માઇનસ માઇનસ પ્લસ, 8 9 10 અને 11. હવે આપણે કરીએ તો કે 21માંથી 9 પાછા બાદ કરી દેવાના. હમણાં આપણે ઉમેર્યા હતા ને કે 12 છે, 12માં આપણે 9 ઉમેર્યા એટલે 21 થયા હતા. હવે 21માંથી 9 બાદ કરો વિદ્યાર્થી મિત્રો તો કે 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 12 વધે છે, કેટલા? 12mn પ્લસ. અહીંયા શું કરવાનું છે તો કે માઇનસ, 7માંથી 11 બાદ ન થાય અને કરો તો આગળ શું મૂકવાનું? માઇનસ, 11માંથી 7 જાય તો 4. હવે આને આપણે કૌંસની 12 લખીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 12mn પ્લસ માઇનસ માઇનસ 4 તો આપણો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો દાખલા ત્રીજાનો એટલો આવે છે 12mn-4. તો આ દાખલો પણ આપણો અહીંયા પૂર્ણ થાય છે. છેને સહેલા વિદ્યાર્થી મિત્રો કે સજાતીય પદ સાથે ગોઠવી અને પછી સરવાળા બાદબાકી છે એ કરવાના છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 4. રકમ છે a+b-3, અલ્પ વિરામ આવે તે શું મૂકવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે પ્લસ. તો આપણે પહેલું સ્ટેપ કરીએ કે a+b-3, અલ્પ વિરામ આવ્યું એટલે શું મૂકવાનું? પ્લસ. b-a+3, અલ્પ વિરામ આવે એટલે શું મૂકવાનું? પ્લસ, કારણ કે સરવાળા છે. હવે અલ્પ વિરામ નથી એટલે a-b+b. હવે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો?
તો કે હવે આપણે એમાંથી સજાતીય પદ છે એ સાથે ગોઠવો, શું કૌંસમાં લખીએ? તો પહેલા આપણે લખીએ કૌંસમાં એ વાળા પદ, તો કે એ પાછું હવે શોધો જી અહીંયા છે, તો અહીંયા કેવા એ છે, તો કે માઇનસ એ. હવે આગળ શોધો તો કે એ કેવો, તો કે પ્લસ એ. હવે એ વાળા પદ નથી, આપણે કૌંસ છે એ પૂરો કરીએ છીએ. પ્લસ હવે બી વાળા પદ, તો અહીંયા બી છે એ ક્યાં છે, તો કે આર્યો. તો બી હવે આગળ શોધવાનું, પાછો પ્લસ બી હવે ક્યાં છે વિદ્યાર્થી મિત્રો, તો કે હવે આપણે જોઈએ આગળ આપણે શોધીએ, તો અહીંયા પણ બી છે, તો કે માઇનસ બી. આપણે કૌંસ છે એ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે ચલ વગરના પદ આપણી પાસે વધે છે, તો અહીંયા આપણે પ્લસ કરી ચલ વગરનું, તો કે માઇનસ થ્રી, પાછું અહીંયા પ્લસ થ્રી, અને અહીંયા છેલ્લે પણ પ્લસ થ્રી. હવે આપણે છે સજાતીય પદ છે એ સાથે ગોઠવી દીધા. હવે આપણે એમાંથી એની સરવાળોને બાદબાકી કરીએ. સૌ પ્રથમ આપણે કોમન કાઢીએ, તો આ ત્રણેયમાંથી શું નીકળે વિદ્યાર્થી મિત્રો, એ. તો અહીંયા એક પણ નથી ચલ, એટલે કે વન માઇનસ વન પ્લસ વન. એવી જ રીતે આ ત્રણમાંથી પણ શું આવે, બી. અહીંયા પણ કાંઈ નથી અચલ, એટલે વન પ્લસ વન માઇનસ વન. અને આમાંથી કોમન ન નીકળે કારણ કે એમાં એક પણ ચલ નથી, તો આ સંખ્યા છે એને આપણે એમનેમ લખીએ, પ્લસ થ્રી માઇનસ થ્રી પ્લસ થ્રી અને પ્લસ થ્રી. હવે કૌંસ છે એનો આપણે સરવાળો અને બાદબાકી કરીએ. તો અહીંયા સૌ પ્રથમ આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો, તો માઇનસ શું છે વિદ્યાર્થી મિત્રો, તો કે તો અહીંયા આપણે જોઈએ એકમાંથી એક જાય તો શૂન્ય, તો આપણી પાસે શું વધે છે, એક, વન એ. એવી જ રીતે અહીંયા પણ એક એક કેટલા થયા, બે, અને બેમાંથી પાછો એક જાય એટલે કેટલો આવે, એક, તો ત્યાં પણ શું આવશે, વન બી. અને છેલ્લા સ્ટેપમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો માઇનસ પ્લસ માઇનસ, ત્રણમાંથી ત્રણ જાય તો શું આવે, શૂન્ય, તો આપણી પાસે શું વધે છે, ત્રણ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા માઇનસ પ્લસ માઇનસ, ત્રણમાં ત્રણ જાય તો શૂન્ય, તો આપણી પાસે ત્રણ છે એ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ છે એ શું આવે છે, તો કે અહીંયા આપણે એક આગળ ન લખીએ, તો કે એ પ્લસ બી પ્લસ થ્રી, આ આપણો જવાબ છે. એની આગળ આપણે ચલ એક છે એ લખતા નથી. તો દાખલા ચોથાનો જવાબ આપણો આવે છે એ પ્લસ બી પ્લસ થ્રી. હવે જોઈએ દાખલા નંબર પાંચ. હવે જોઈએ દાખલા નંબર પાંચ, કે જ્યાં અલ્પ વિરામ છે ત્યાં આપણે પ્લસ મૂકી દેવાનું. તો તમે જોઈ શકો અહીંયા આપણી પાસે એક જ અલ્પ વિરામ છે, તો આપણે ત્યાં શું મૂકી દેવાનું, પ્લસ. તો આપણે લખીએ ચૌદ એક્સ પ્લસ ટેન વાય માઇનસ ટ્વેલ એક્સ વાય માઇનસ થર્ટીન પ્લસ, એક્વેરિયમ જગ્યાએ આપણે પ્લસ, પ્લસ એટીન માઇનસ સેવન એક્સ માઇનસ ટેન વાય પ્લસ એટ એક્સ વાય. અને હા વિદ્યાર્થી મિત્રો, હજી એક અલ્પ વિરામ આવે છે, તો કે અહીંયા છે તો ત્યાં શું મૂકશું વિદ્યાર્થી મિત્રો, આપણે પ્લસ ફોર એક્સ વાય. બે અલ્પ વિરામ હતા, તો બંને જગ્યાએ આપણે પ્લસ અને પ્લસ છે એ મૂકેલું છે. હવે આપણે કરીએ છીએ એમ આપણે સજાતીય પદ છે એ સાથે ગોઠવશું. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ વાળા પદ છે એ શોધીએ. તો એક્સ વાળું પદ અહીંયા ચૌદ એક્સ, તો આપણે એને કૌંસમાં લઈએ એટલે આપણને સરળતા રહે કે કેટલા પદ આપણે સાથે. હવે જોઈએ આપણે એક્સ વાળા પદ, અહીંયા એક્સ છે પણ સાથે વાય પણ છે એવું નહીં, ખાલી એક્સ વાળું પદ, તો કે સેવન એક્સ, તો એની આગળની નિશાની માઇનસની એટલે માઇનસ સેવન એક્સ. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યા તમે ઉપાડી આગળ અથવા પાછળ મૂકો છો એની નિશાની પણ સાથે આવે. હવે એક્સ વાળા પદ છે એ પૂરા થાય છે. હવે આપણે વાય વાળા પદ લઈએ, તો વાય વાળા પદમાં સૌ પ્રથમ આપણી પાસે છે ટેન, તો પ્લસ ટેન વાય. હવે વાય વાળું પદ આપણે શોધીએ, તો અહીંયા પણ છે આપણી પાસે ટેન વાય, પણ એ કેવા છે, માઇનસ, માઇનસ ટેન વાય. હવે વાય વાળા પદ આપણે પૂર્ણ થઈ ગયા છે. હવે આપણી પાસે એક્સ અને વાય વાળા પદ છે કે જેમાં બંને આવે છે, આપણે એ પદ લઈએ, તો કે પ્લસ પહેલું આવે શું આવે, માઇનસ ટ્વેલ એક્સ વાય.
पाछो एक्स अने वाई वाळू पद छे तो अहीं तमे जोई सको छो तो के ए प्लस एट एक्स वाय अने हजी एक एवुं छे बाजू में तो के प्लस फोर एक्स वाय अपनी पास एक्स वाय वाला त्रण पद आया हवे अपनी पास वधे छे तो के चल वगरना पद एटले के अचल तो आपणे अहीं लखीए प्लस पछी माइनस छे एटले अहीं आपणे आग अंदर पण माइनस तेर अने बीजू पद छे प्लस अठार अपनी पास सजातीय छे एक्स वाय अने चल वगरना एवा चार पद छे आपणने पदावली छे ई मळे छे હવે આપણે શું કરવાનું તો કે સજાતીય પદ છે એમાંથી આપણે કોમન લઈએ આ બંનેમાંથી કોમન શું નીકળે ચલ છે એ કોમન નીકળે તો કે x અંદર શું વધે છે કૌંસમાં તો કે અહીંયા 14 અહીંયા માઇનસ 7 એવી જ રીતે આ બંનેમાંથી ચલ છે એ કોમન y 10 માઇનસ 10 એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ ત્રણેયમાંથી શું નીકળી જાય x y અહીંયા વધે છે માઇનસ 12 प्लस एट अने प्लस फोर त्यार बाद आपणे जोईए आ बन्ने मां काई पण कॉमन न होय एटले आपणे एने आपणे एम नम राखीए छीए प्लस 18 हवे आपणे कॉमन छे ई काढी लीधा चल वाळा पद हवे आपणे કૌંસની અંદર છે સરવાળા અને બાદબાકી કરીએ તો 14 માંથી 7 બાદ કરો તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો 7x પ્લસ 10 માંથી 10 જાય તો 0y પ્લસ વિદ્યાર્થી મિત્રો માઇનસ પ્લસ માઇનસ 12 માંથી 8 બાદ કરો તો કેટલા આવે માઇનસ પ્લસ માઇનસ 12 માંથી 8 બાદ કરો તો 4 પાછો માઇનસ પ્લસ માઇનસ 4 માંથી 4 જાય તો 0xy હવે અહીંયા આપણે પ્લસ હવે શું આવશે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો માઇનસ પ્લસ માઇનસ 18 માંથી આપણે કેટલા બાદ કરવાના છે તો કે 13 કેટલા વધે તો કે 5 અહીંયા માઇનસ ન આવે કારણ કે મોટી સંખ્યા 18 છે તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું આવે તો કે શૂન્ય વાળું આપણે લખવાનું નથી તો કે 7x + 5 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ 5 માંનો 7x + 5 મળે છે હવે જોઈએ આપણે દાખલા નંબર 6 છઠ્ઠો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે તો સૌ પ્રથમ પહેલું આપણે અલ્પવિરામની જગ્યાએ શું મૂકી દેવાનું છે પ્લસ તો આપણે મૂકીએ 5m - 7n અલ્પવિરામની જગ્યાએ પ્લસ 3n - 4m + 2 અલ્પવિરામની જગ્યાએ પ્લસ 2m - 3mn - 5 હવે કયું સ્ટેપ આવે આવડી ગયું ને તો કે સજાતીય પદ છે એને આપણે સાથે ગોઠવીએ તો સૌ પ્રથમ આપણે એમ વાળા પદ શોધીએ તો અહીંયા એમ વાળા પદ છે 5m હવે શોધો વિદ્યાર્થી મિત્રો આપણે જોતું જાણું લાઈનમાં તો કે અહીંયા 4m તો કે માઇનસ 4m ત્યારબાદ આગળ તો કે 2m તો અહીંયા પ્લસ 2m હવે એમ વાળા પદ આપણી પાસે નથી તો હવે આપણે એન વાળા પદ જોઈએ તો સૌ પ્રથમ અહીંયા 7 - 7n ત્યારબાદ એન વાળું એની બાજુમાં જ છે તો કે પ્લસ 3n હવે એન વાળા પદ છે એ આપણી પાસે નથી હવે આપણે એમ અને એન વાળું પદ તો કે આપણી પાસે એક જ છે એમ અને એન વાળું પદ તો એ મૂકી દેવાનું 3mn ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ચલ વગરના બે પદ આપેલા છે તો આપણે ચલ વગરના બંને પદ છે એ મૂકીએ તો કે પ્લસ પહેલું પદ કયું આવશે ચલ વગરનું તો કે 2 - 5 હવે આપણે એમાંથી શું કરવાનું છે આ કૌંસમાંથી કયું કોમન નીકળે તો કે એમ અહીંયા 5 અહીંયા માઇનસ 4 અને અહીંયા પ્લસ 2 એવી જ રીતે અહીંયા પણ બંનેમાંથી કોમન શું નીકળે ચલ એમ અહીંયા માઇનસ 7 છે અને પ્લસ 3 એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આવું એક પણ પદ નથી પણ એમાંથી કોમન શું નીકળી જાય વિદ્યાર્થી મિત્રો તો કે એમાંથી કોમન છે એમ અને એન નીકળે તો કે માઇનસ અહીંયા પ્લસની નિશાની 3 એમ અને એન અને અહીંયા આપણી પાસે કાંઈ નથી એટલે કૌંસમાં 2 - 5 હવે કૌંસની અંદર જે આપેલું છે એનું શું કરીએ આપણે ગણતરી કરીએ તો કે
पांच ने बे बने के छे तो के प्लस पांच ने बे के थाय सात अने सात माथी आपणे चार बाद करिए तो केटला वधे विद्यार्थी मित्रों थ्री ए थ्री ने काउंस में लीए प्लस अहीं आपणे जोईए तो के प्लस माइनस सात माथी चार बाद करो सॉरी सात माथी त्रण ने बाद करो तो केटला वधे चार पण केवा तो के माइनस एम હવે આ પદ છે એ આપણે એમનેમ રાખવાનું છે તો કે પ્લસ માઇનસ થ્રી એમ એન હવે આમાં શું થશે તો કે બાદ બાકી છે પાંચમાંથી બે બાદ ન થાય અને કરો નાની સંખ્યામાંથી મોટી કરો તો આગળ માઇનસ પાંચમાં બે જાય તો ત્રણ હવે આપણે કૌંસની બહાર લખીએ ને તો કે થ્રી એમ અહીંયા પ્લસ માઇનસ માઇનસ ફોર એન અહીંયા પણ પ્લસ માઇનસ માઇનસ થ્રી એમ એન અહીંયા પણ પ્લસ માઇનસ માઇનસ થ્રી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા દાખલા છઠ્ઠાનો જવાબ છે થ્રી એમ માઇનસ ફોર એન માઇનસ થ્રી એમ એન માઇનસ થ્રી આપણને મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ પીરિયડમાં આપણે સ્વાધ્યાય 12.2 ના દાખલા 2 ના 6 દાખલા પૂર્ણ કરેલા છે અને દાખલા પહેલાનો આપણે છેલ્લા બે દાખલા તો આ બધા જ દાખલા ફેસબુકમાં સારા અક્ષરે કરવાના છે સાથે સાથે સમજવાના છે અને આવા બીજા દાખલા પ્રેક્ટિસ વર્ગમાં છે જેમાંથી તમારે ગણતરી પણ કરી અને દાખલા છે એ શીખવાના છે અને પછીના પીરિયડમાં આપણે આના આગળના દાખલાનો અભ્યાસ કરીએ જય મામાદેવ